નખત્રાણામાં રોગચાળાને સંભવિત ધ્યાને લઈ કોલેજના વિદ્યાર્થીઓને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. 500 થી વધુ વિદ્યાર્થીઓને ઉકાળાનું પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ નખત્રાણા થી અમારા પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણામાં સંભવિત રોગચાળાને ડામવા માટે ખાસ કરીને નખત્રાણાના સેવાભાવી સંસ્થાઓના પ્રયાસથી ઉકાળો પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નખત્રાણામાં વિદ્યાર્થીઓ જીએમડીસી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સેટ કેવી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉકાળા પીવડાવવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સ્કૂલના લગભગ 590 જેટલા વિદ્યાર્થીઓને 18 ઔષધિની યુક્તનો ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. જીએમડીસી કોલેજના લગભગ 200 વિદ્યાર્થીઓએ ઉકાળા પાન કર્યું હતું. ડોક્ટર રવિદાસસિંહ જાડેજાએ જુદી જુદી આયુર્વેદિક દવાઓથી બનતા ઉકાળા આપણા શરીરને રોગમુક્ત બનાવવાનું કાર્ય કરે છે તે વાતની પ્રતીતિ કરાવી હતી. આ પ્રસંગે નાયબ કલેક્ટર ગોવિંદસિંહ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્કૂલ અને કોલેજની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોને બિરદાવ્યા હતા. આ પ્રકારના કાર્યોમાં બધા જ ગામોમાં ઉકાળા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ઉપર ભાર પણ મૂકવામાં આવ્યું હતું. આયુર્વેદિક દવાનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. કેવી હાઈસ્કૂલના આચાર્ય હરેશભાઈ પટેલ, કોલેજના આચાર્ય ડોક્ટર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી, સ્ટાફ પરિવારે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. ડોક્ટર રવિરાજસિંહ જાડેજા, ચંદુભાઈ રૈયાણી, ભરતભાઈ રૈયાણી, મનસુખભાઈ રાજાણી, મનોજભાઈ પાચાણી, ભીખાભાઈ રોહિતભાઈ વગેરે સહયોગ આપ્યો હતો.